આગળ વધી રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય કર્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ સ્વતંત્ર પંચની રચના કરવા આદેશ કર્યો છે હાઈકોર્ટના નિવૃત્ત જજ કે એસ ઝ્રવેદીને સ્વતંત્ર પંચના અધ્યક્ષ રહેશે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે તે હેતુથી આ પંચની રચના કરાય છે આ પંચ સ્થાનિક સ્વરાજના એકમોમાં પછાતપણાના સ્વરૂપ અસર અને તેની રાજકીય સ્થિતિ અનુસાર આંકડા એકત્ર કરશે ત્યારબાદ તેનું વિશ્લેષણ કરી અભ્યાસ કરાશે બીજી તરફ રાજ્ય સરકારની જાહેરાત બાદ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આભાર વ્યક્ત કર્યો કહ્યું કે મધ્યપ્રદેશની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ઓબીસીને સત્યાવીસ ટકા અનામત આપવામાં આવે સી અને રાજ્ય સરકારનો ખો આભાર માનું છું પરંતુ માંગણી પણ છે અને અમારો અધિકાર પણ એ છે કે જે રીતે મધ્યપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સત્યાવીસ ટકા અનામત મળેલી છે એ જ દર્જ ઉપર ગુજરાતમાં પણ બક્ષીપંથને સત્યાવીસ ટકા અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળે એવી માંગણી પણ છે અને સર્વેનો રિપોર્ટ બહુ ઝડપથી આવે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બક્ષીપંથનું નેતૃત્વ વધારે વધારે આવે એના માટે પ્રયત્નશીલ બને મહત્વનું છે કે વર્ષ બે હજાર એકવીસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામતના મલીકરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી ઓગણીસ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચીને વસ્તીના માપદંડના આધારે અનામત નક્કી કરવાનો આદેશ આપ્યો હતો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ સરકારે કમિશનની રચના કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમના ચુકાદાના છ મહિના બાદ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી